અને વિશ્વ વિજેતા હાલ મુંબઈ પહોંચી ચૂક્યા છે. આ હાલ ત્યાંના લાઈવ દ્રશ્યો સામે આવી રહ્યા છે અને આખું મુંબઈ તેમનું સ્વાગત કરવા માટે પણ હાલ પહોંચ્યું. એ પ્રકારના દ્રશ્યો, ભારે વરસાદ અને તેમ છતાં ચાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. T20 ચેમ્પિયન બન્યા બાદ બાર્બાડોસથી પરત ફરેલી ટીમ ઇન્ડિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વળી અને હાલ મુંબઈ ખાતે પહોંચી અને નરીમન પોઈન્ટથી લઈ તેમને જવાબમાં આવી રહ્યા છે. ઓપન રૂફ બસમાં બેસી અને મુંબઈવાસીઓનું સ્વાગત સત્કાર તેઓ થોડી જ વારમાં ઝીલવા જઈ રહ્યા છે. મુંબઈમાં ટીમ ઇન્ડિયાની વિક્ટરી પરેડ નરીમન પોઈન્ટથી મરીન ડ્રાઈવ સુધીની આ વિક્ટરી પરેડ યોજાશે અને તેમનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. હાલ ત્યાં મરીન ડ્રાઈવ પર માનવ મહેરામણ પણ ઉમટી પડ્યું છે અને લાખોની સંખ્યામાં, અત્યારે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે અને જય હિન્દના ગગનભેદી નાદથી હાલ મુંબઈ ગુંજી ઉઠ્યું છે. વિશ્વ વિજેતા ટીમ ઇન્ડિયા પહોંચી અને આ ટીમનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ટીમ જ્યારે એક જીતનો ખિતાબ હાંસલ કરીને આવી છે અને જીતની પડખે હાલ આખું ઇન્ડિયા ઉભું છે, પ્રકારના દ્રશ્યો આ સામે આવી રહ્યા છે. 17 વર્ષ બાદની આ ભવ્ય જીત અને ભવ્ય જીત, T20 વર્લ્ડ કપ જીતીને આવેલી ઇન્ડિયા ટીમનું પણ ભવ્યાતિ ભવ્ય સ્વાગત મુંબઈવાસીઓ દ્વારા કરવામાં આવશે હમણાં થોડી જ વારમાં. અને આ ત્યાંથી સીધા દ્રશ્યો વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઇન્ડિયા કે જે મુંબઈ પહોંચી છે, મુંબઈના લોકો દ્વારા તેમનું સ્વાગત સત્કાર, રોહિત બ્રિગેડ ટીમનું મુંબઈમાં ભવ્ય સ્વાગત થવા જઈ રહ્યું છે. અને થોડી જ વારના એ દ્રશ્યો કે લોકો એક ઝલક જોવા માટે હાલ ત્યાં ઉપસ્થિત છે, તો એમને ઝલક સ્વાગત સત્કાર પણ ટીમ ઇન્ડિયા ઝીલશે. ટીમ ઇન્ડિયા ત્યાં પહોંચી અને થોડી મોડું થયું છે તેમને ત્યાં પહોંચવા માટે, પરંતુ હૈયે હૈયો દડાય એ પ્રકારના મરીન ડ્રાઈવ પરના હાલ દ્રશ્યો છે, એ પ્રકારના એ મુંબઈના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે એક ઝલક મેળવવા માટે, ટીમ ઇન્ડિયાની એક ઝલક મેળવવા માટે લોકો ત્યાં ઉપસ્થિત છે. મુંબઈ પહોંચ્યું અને થોડી જ મિનિટોમાં હવે આ વિક્ટરી પરેડ શરૂ થવા જઈ રહી છે. એક તરફ વરસાદ છે અને બીજી તરફ ફેન્સમાં મરીન ડ્રાઈવ પહોંચ્યા છે, કારણ કે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તમામમાં. ટીમ ઇન્ડિયા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા અને ત્યારબાદ હવે અહીંયા ઉપસ્થિત, અને અહીંયા બાદ પણ હજુ ઘણી બધી એવી મુલાકાતો ટીમ ઇન્ડિયાની છે. ચેમ્પિયન્સની એક ઝલક મેળવવા માટે સૌ કોઈ ત્યાં ઉપસ્થિત છે, મુંબઈના લોકો ત્યાં ઉપસ્થિત છે અને ત્યાંના લાઈવ દ્રશ્યો, એક સાયકલ પણ ચાલી શકે એવા નથી અત્યારની એ પ્રકારની પરિસ્થિતિ હાલ મુંબઈથી દેખાઈ રહી છે. અહીં ફેન્સ તમામ ઉપસ્થિત છે અને 17 વર્ષ બાદની આ એક જીત છે અને જીતને વધાવવા માટે સૌ કોઈ ત્યાં પહોંચ્યા છે. મરીન ડ્રાઈવથી વાનખેડે સ્ટેડિયમ સુધી વિજય પરેડ યોજાવાની છે અને બસ કે જે હમણાં થોડી જ વારમાં ત્યાં ઉપસ્થિત રહેશે. મુંબઈવાસીઓનો આજે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ઉત્સાહ સાતમા આસમાને હાલ છે. ક્રિકેટ રસિકો ત્યાં પહોંચ્યા છે, કારણ કે 2007 બાદ 2024ની આ ભવ્યાતિ ભવ્ય જીત અને રોહિત શર્માની અંડરમાં આ જીત જ્યારે ટીમે મેળવી છે ત્યારે એ ટીમને વધાવવા માટે હાલ તમામ લોકો ત્યાં ઉપસ્થિત છે, મુંબઈના લોકો ત્યાં ઉપસ્થિત છે. અને જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉપસ્થિત છે ત્યારે સુરક્ષા પણ એટલી જ મહત્વની થઈ જાય છે. સુરક્ષા લઈને પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. 2 DCPને મેદાને ઉતારી દેવામાં આવ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે આ એક વિજયોત્સવ ઉજવવા જઈ રહ્યો છે. ચેમ્પિયન્સની એક ઝલક જોવા માટે હૈયે હૈયું દડાય એ પ્રકારના દ્રશ્યો આ મુંબઈથી સીધા જ આપ જોઈ રહ્યા છો. 17 વર્ષ બાદની ભવ્ય જીત, 17 વર્ષ બાદની આ જે સફળતા છે એ સફળતાને વધાવવા માટે સૌ કોઈ ત્યાં પહોંચ્યા છે અને હિન્દુસ્તાન હમારા આ વાત ગગનભેદી નારા અત્યારે હાલ ત્યાં ગુંજી રહ્યા છે. વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઇન્ડિયા પહોંચી અને ઇન્ડિયા પહોંચ્યા બાદ તેમનું એક બાદ એક રીતે ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને આ બધું એક દ્રશ્યો ત્યાંથી સામે આવ્યા છે. રોહિત બ્રિગેડ ટીમનું સ્વાગત કરવા માટે ક્રિકેટ રસિકો પહોંચ્યા છે. ટીમ ઇન્ડિયાનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત અને એ સ્વાગત માટે ક્રિકેટ રસિકો ત્યાં પહોંચ્યા છે અને એરપોર્ટ પરથી સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ટીમ ઇન્ડિયા હાલ પહોંચી અને ટીમ ઇન્ડિયા બસ હમણાં થોડી જ ક્ષણોમાં જે લોકો ક્રિકેટ રસિકો તેમને મળવા માટે આતુર છે, એમને એક ઝલક જોવા માટે આતુર છે. અને આ ટીમ ઇન્ડિયા કે જેઓ હાલ પહોંચી ચૂકી છે, બસ હવે થોડી જ ક્ષણોમાં જ્યારે સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે એ વાતનો અંત આવશે. રોહિત શર્મા અને સાથે તેમની સમગ્ર ટીમ પરિવારની સાથે ત્યાં પહોંચશે અને લોકોનું જે અભિવાદન છે, અભિવાદન થોડી જ વારમાં હવે તેઓ ઝીલશે. ચેમ્પિયન્સની એક ઝલક જોવા માટે ક્રિકેટ રસિકોની પડા પડી અને ક્રિકેટના જે ચેમ્પિયન્સ છે, ચેમ્પિયન્સ દ્વારા જે ભવ્ય ખિતાબ જીતીને આવ્યા છે, આટલા વર્ષો બાદની તેમની એક ભવ્ય જીત છે, તો આ ભવ્ય જીતને સૌ કોઈની સાથે તેઓ મળી અને આ જીતને સેલિબ્રેટ કરવા માટે જઈ રહ્યા છે. ત્યારે ગગનભેદી નારા પણ હાલ ત્યાં જોવા મળી રહ્યા છે. એક તરફ ટીમ ઇન્ડિયા કે જે એરપોર્ટ પરથી અહીંયા આવી
અને બીજી તરફના એ દ્રશ્યો છે કે ચાહકો તેમની એક ઝલક મેળવવા માટે આતુર છે. તો આ બંને દ્રશ્યો બસ થોડી જ વારમાં બંને એક સાથે થવા માટે જઈ રહ્યા છે, કારણ કે ટીમ ઇન્ડિયા પહોંચી ચૂકી. એરપોર્ટ પરના દ્રશ્યો હમણાં થોડી જ વાર પહેલાં જોયા અને ટીમ ઇન્ડિયા હવે એ તમામ લોકોને મળવા માટે મરીન ડ્રાઈવ સુધી પહોંચશે. તો મુંબઈ પહોંચી વિક્ટરી પરેડ પણ હમણાં થોડી જ વારમાં શરૂ થવા માટે જઈ રહી છે. વિક્ટરી પરેડ માટેની આ ભીડ છે. તો જય હિંદના ગગનભેદી નારાથી મુંબઈ ગુંજી ઉઠ્યું છે હાલ. પહેલાની મુલાકાત જે આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટીમ ઇન્ડિયાએ મુલાકાત કરી અને એ મુલાકાત બાદ હવે ટીમ ઇન્ડિયા મુંબઈ પહોંચી છે. મુંબઈના એરપોર્ટના દ્રશ્યો પણ આપ સૌ કોઈએ જોયા હમણાં. આ ક્રિકેટ રસિકોનો ઉત્સાહ જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, સાતમા આસમાને ઉત્સાહ છે, કારણ કે વર્ષો બાદની આ જીત ચેમ્પિયન્સ લઈને આવ્યા છે. તો એ જીતને વધારવા માટે સૌ કોઈ સાથે છે. પરંતુ આ ભારતની એક ભવ્યતા છે કે જ્યારે પણ ટીમનો કપરો સમય હોય છે તો એ કપરા સમયમાં પણ ભારત આ જ રીતે એમની પડખે ઉભો છે. અને આજે જ્યારે ટીમની આ સફળતા છે, ટીમની આ ભવ્યાતિ ભવ્ય જીત છે, તો એ ભવ્યાતિ ભવ્ય જીતને વધારવા માટે પણ ભારતવાસીઓ આ જ રીતે ઉભા છે. અને આ મુંબઈના દ્રશ્યો હાલ મુંબઈના મરીન ડ્રાઈવ પર એક પરેડ યોજાવા જઈ રહી છે. અને આ પરેડમાં સૌ કોઈ ત્યાં સહયોગી સહભાગી થવા માટે ઉત્સુક છે. ચાહકોમાં પણ ભારે ઉત્તેજના છે. એક તરફ વરસાદ મુંબઈમાં વરસી રહ્યો છે, પરંતુ વરસાદ કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ એની પહેલાં તેઓ ટીમને મળવા માટે ત્યાં હાલ પહોંચ્યા છે. માનું મહેરામણ ઉઠી પડ્યું છે અને જય હિંદના ગગનભેદી નાદથી હાલ મુંબઈ ગુંજી ઉઠ્યું હોય એ પ્રકારનો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, કારણ કે ક્યાંય પણ પગ મૂકવાની જગ્યા નથી. હૈયે હૈયું દડાય એ પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર. અને ટીમ પણ પહોંચી ચૂકી છે. બસ થોડું મોડું થયું, પરંતુ જે ક્રિકેટ ચાહકો જેની રાહ જોઈ રહ્યા હતા એ ડ્રાઈવ પણ હવે થોડી વારમાં જ શરૂ થવા જઈ રહી છે. મોટી સંખ્યામાં અહીંયા ફેન્સ પણ પહોંચી ચૂક્યા છે અને વિક્ટરી પરેડ હમણાં થોડી જ વારમાં શરૂ થવા માટે જઈ રહી છે. સ્ટેડિયમમાં કેશ પ્રાઇઝ પણ આપવામાં આવશે અને ફેન્સ પણ ત્યાં ઉપસ્થિત છે. મોટી સંખ્યામાં ચાહકો આવવાને કારણે મરીન ડ્રાઈવ કે જે હાલ પૂરેપૂરો જામ થઈ ગયો છે અને આ જામના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. લોકોમાં ભારે ઉત્સાહ છે. ચેમ્પિયન માટે સ્ટેજ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે ત્યારબાદ, અને સન્માન સમારોહ પણ અહીંયાથી કરવામાં આવશે. એટલે કે લોકોનું અભિવાદન જીત્યા બાદ, ઝીલ્યા બાદ તેમનો સન્માન સમારોહ પણ છે. જો કે ભારે ટ્રાફિક હાલ મુંબઈમાં છે, કારણ કે લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને એ જીતનો ઉલ્લાસ, આનંદ ઉલ્લાસ માટે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. માનો મહેરામણ ઉમટી પડ્યું છે ત્યારે વધાવવા માટે લોકો ઉમટ્યા છે. તો એ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સ્વાભાવિક છે કે અહીંયા મુંબઈથી સામે આવે. વર્ષો બાદની આ જીત અને એ જીતને ઉજવવા માટે ટીમ ઇન્ડિયા, ઇન્ડિયાની ટીમની સાથે સાથે આખું ભારત એમની સાથે છે અત્યારે હાલ. અને આ મુંબઈના દ્રશ્યો, એરપોર્ટ પરના દ્રશ્યો છે. ભારે સિક્યોરિટીની સાથે સુરક્ષા બંદોબસ્ત ખૂબ અહીંયા કડક રાખવામાં આવ્યો છે, કારણ કે જરૂરી છે. આટલી મોટી સંખ્યામાં જ્યારે માનવ મહેરામણ હોય ત્યારે સુરક્ષા બંદોબસ્ત પણ એટલો જ જરૂરી થઈ જાય છે. ડીસીપીને મેદાને ઉતારી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત વધુ કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ટીમ ઇન્ડિયા ત્યાં પહોંચશે અને ટીમ ઇન્ડિયાનું સ્વાગત કરવામાં આવશે. તેમના દ્વારા જે ભવ્ય જીત હાંસલ કરવામાં આવી છે એ ભવ્ય જીતનું સૌ કોઈ જ્યારે અભિવાદન ઝીલશે. તમામ લોકો પણ ત્યાં ઉપસ્થિત છે અને વિજય પરેડમાં થોડો વિલંબ થયો, પરંતુ હમણાં થોડી જ ક્ષણોમાં એ વિજય પરેડ શરૂ થવા માટે જઈ રહી છે. અને આ સીધા દ્રશ્યો મુંબઈથી આપ જોઈ રહ્યા છો. વિક્ટરી પરેડ શરૂ થઈ, પરંતુ એ શરૂ થતાં પહેલાં જ મુંબઈમાં ભારે વરસાદ થયો, પરંતુ આ કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે મુંબઈવાસીઓ એટલા આતુર છે, કારણ કે ટીમ ઇન્ડિયાને જોવા માટે અત્યારે, એમની એક ઝલક જોવા માટે અત્યારે ત્યાં ઉપસ્થિત છે. ઓપન રૂફ બસ પરેડ યોજાવા જઈ રહી છે અને મુંબઈના ચર્ચ ગેટ મેટ્રો સ્ટેડિયમથી વાનખેડે સ્ટેડિયમ જતા ફેન્સ પણ એટલા જોવા મળ્યા. તો ત્યાં પણ એટલા જ વાનખેડે સ્ટેડિયમમાં પણ ફેન્સ પહોંચવા લાગ્યા છે. એટલે અલગ અલગ જગ્યા પર જ્યાં જ્યાં તેમનો કાર્યક્રમ છે ત્યાં ત્યાં લોકો ગોઠવાવા લાગ્યા છે ટીમ ઇન્ડિયાનું સ્વાગત કરવા માટે. કોંગ્રેચ્યુલેશન્સ ટીમ ઇન્ડિયાના બેનરો લઈને લોકો ત્યાં પહોંચ્યા છે અને 17 વર્ષની જીત છે, 17 વર્ષ બાદની આ જીત છે અને એ જીતને વધાવવા માટેના ચારેય તરફના દ્રશ્યો હાલ મુંબઈમાં એક દિવાળી થઈ હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ આપ જોઈ શકો છો. બીજી તરફ ટીમ ઇન્ડિયાના આવતા દ્રશ્યો પણ આપ જોઈ શકો છો. રોહિત બ્રિગેડ કે જેઓ મુંબઈમાં પરત આવશે અને તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે, ભવ્યાતિ ભવ્ય સ્વાગત. અને આ ટીમ કે જેને માટે પણ એક ઝીણવટભરી વ્યવસ્થા કરી દેવામાં આવી છે, આ તરફ લોકો માટે પણ એટલી જ વ્યવસ્થા
સઘન વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને ટીમ ઇન્ડિયા હાલ આવી પહોંચી, એના લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ચારેય તરફ આ જ પ્રકારના ગગનભેદી નારા જોવા મળી રહ્યા છે અને ટીમ ઇન્ડિયાને જે પ્રેમ મળી રહ્યો છે હાલ મરીન ડ્રાઈવ પર, માનવ મહેરામણ ઉઠ્યું છે અને એ તમામ લોકો દ્વારા જે પ્રેમ સ્વાગત સત્કાર મળી રહ્યો છે, આજનો દિવસ કંઈક અલગ લાગી રહ્યો છે. આજે ફરી એકવાર મુંબઈમાં દિવાળી ઉજવાતી હોય એ પ્રકારના દ્રશ્યો હાલ સામે આવ્યા છે. દિલ્હી પહોંચી અને દિલ્હી બાદ ટીમ મુંબઈ આવવા માટે રવાના થઈ અને આ મુંબઈના દ્રશ્યો છે. ચેમ્પિયન્સની એક ઝલક જોવા માટે ક્રિકેટ રસિકોની પણ ત્યાં પડાપડી જોવા મળી. ભારતે 17 વર્ષ બાદનો આ એક ખિતાબ જીત્યો છે અને ખિતાબને તેઓ ટીમ ઇન્ડિયા સૌ કોઈની સાથે તે સેલિબ્રેટ કરવા માંગે છે અને ટીમ ઇન્ડિયાનું આ એક ભવ્યાતિ ભવ્ય હમણાં થોડી જ વારમાં મરીન ડ્રાઈવ પર પહોંચશે અને ભવ્યાતિ ભવ્ય તેમના દ્વારા એક રોડ શો કરવામાં આવશે, વિક્ટરી પરેડ કરવામાં આવશે અને લોકો ક્યારના રસ્તા પર ઊભા છે, 3-4 કલાકથી લોકો રસ્તા પર ગોઠવાઈ ગયા છે અને એ ટીમ જે જીત મેળવીને આવી છે એ જીતના સાક્ષી બનવા માટે સૌ કોઈ હાલ ત્યાં ઉપસ્થિત છે. T20 ચેમ્પિયન બન્યા બાદ બાર્બેડોસથી પરત ફરેલી ટીમ ઇન્ડિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૌ પ્રથમ મળી અને ત્યારબાદ મુંબઈ પરત ફરી હાલ તેઓ નરીમાન પોઈન્ટથી લઈ જવામાં આવી રહ્યા છે અને ઓપન રૂફ બસમાં તેઓ ત્યાં પહોંચશે અને વાનખેડે સ્ટેડિયમ સુધી વિક્ટરી પરેડ કરશે અને ચારેય તરફ એટલી બૂમાબૂમી થઈ રહી છે, લોકોનો ઉત્સાહ બોલી રહ્યો છે અને સ્ટેડિયમમાં કેશ પ્રાઇઝ પણ આપવામાં આવશે. ત્યાં પણ એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, ફેન્સને ફ્રી એન્ટ્રી આપવામાં આવશે. પરેડ પહેલાં ચાહકોને ભારે ઉત્તેજના છે, તેમને મળવાની એક અલગ જ ઉત્કંઠા દેખાઈ રહી છે. ભારે વરસાદ બાદ પણ ડ્રાઈવમાં ત્યાં ચાહકો ઉપસ્થિત છે. ટીમ ઇન્ડિયા એરપોર્ટની બહાર આવી ચૂકી છે. ટીમ ઇન્ડિયાના તમામ ખેલાડીઓ અને સ્પોર્ટ્સ સ્ટાફના સભ્યો 6:20 કલાકે મુંબઈ એરપોર્ટથી નીકળી ગયા હતા. કેપ્ટન રોહિત શર્માના હાથમાં ટ્રોફી પણ હતી, વિરાટ કોહલી અને અન્ય ખેલાડીઓ તેની પાછળ પણ હતા. ક્યાંક કેટલાક ખેલાડીઓ જે તેમના પરિવાર સાથે પણ જોવા મળ્યા હતા અને ખેલાડીઓનો ઉત્સાહ પણ આપ જોઈ શકો છો, કારણ કે આજે દેશ એમની સાથે છે. જોકે સાનુકૂળ અનુકૂળ તમામ પરિસ્થિતિમાં દેશ તેમની સાથે જ હોય છે, પરંતુ આજની આ જીત તેમના દ્વારા જે મેળવવામાં આવી છે એ જીત બાદની જ્યારે દેશ પડખે ઊભો છે તો એ ખુશી જ કંઈક અલગ હોય છે અને એ ખુશી તમામ ક્રિકેટર્સના મોઢા પર પણ જોવા મળી રહી છે. આ તરફ મરીન ડ્રાઈવ પર ઊભેલા તમામ ચાહકોના મોઢા પર પણ એ જ ખુશી જોવા મળી રહી છે. ટીમ ઇન્ડિયાને વોટર કેનન સેલ્યુટ પણ આપવામાં આવી હતી, તો ખેલાડીઓ અને સાથે જ સ્પોર્ટ્સ સ્ટાફના જેટલા પણ સભ્યો હતા, જેટલા પણ તેમની સાથે આ સફરમાં હાજર હતા, તેઓ 6:20 કલાકે મુંબઈ એરપોર્ટ પરથી નીકળી ગયા છે અને કેપ્ટન રોહિત શર્માના હાથમાં ટ્રોફી પણ હતી. એ જીતની ટ્રોફી એમના હાથમાં હતી, એ આનંદ એ ઉત્સાહ તેમની આંખમાં હતો અને સાથે ટીમ ઇન્ડિયાના જેટલા પણ ખેલાડીઓ છે તેઓ પણ તેમની સાથે હતા. ક્યાંક પરિવારની સાથે પણ કેટલાક લોકો જોવા મળ્યા હતા અને તેમને પણ એક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે તમામ લોકોને ત્યાંથી લઈ જવામાં આવ્યા. સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા અને એ જ દ્રશ્યો અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો. ના સીધા લાઈવ દ્રશ્યો મુંબઈથી રોહિત બ્રિગેડનું સ્વાગત કરવા માટે જે લોકો ઉપસ્થિત છે તેમના આ દ્રશ્યો સીધા ત્યાંથી જોવા મળી રહ્યા છે. વોટર કેનન સેલ્યુટ આપવામાં આવી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત અને ચાહકોએ મરીન ડ્રાઈવ પર ત્યાં ઉપસ્થિત લોકો જે છે તેમનો પણ સાતમા આસમાને ઉત્સાહ અત્યારે છે. મરીન ડ્રાઈવ જામ થઈ ગયો છે, ચારેય બાજુના આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા અને મુંબઈમાં માનવ મહેરામણ જે ઉભું છે તો એ માનવ મહેરામણના દ્રશ્યો છે, ખુશીના દ્રશ્યો છે મરીન ડ્રાઈવ પરના અને જય હિન્દના ગગનભેદી નારાથી હાલ આખું મુંબઈ ગુંજી ઉઠ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની પણ તેમની વાતચીત રહી, એ જીતમાં પણ વડાપ્રધાનથી લઈ અને દેશના તમામ લોકો ઉપસ્થિત. અને આ સીધા દ્રશ્યો કે તેઓ હાલ બસમાં બેસી ચૂક્યા છે અને હમણાં થોડી જ વારમાં તેઓ પહોંચશે વિક્ટરી પરેડ માટે. એરપોર્ટથી નીકળી ગયા 6:20 કલાક આસપાસ. હાર્દિક પાંડ્યાની હાથમાં ટ્રોફી પણ આપ જોઈ રહ્યા છો, જે કેપ્ટન રોહિત શર્માની હાથમાં ટ્રોફી હતી અને સાથે જ ટીમ ઇન્ડિયા કે જે હવે ટીમ બસમાં બેસી ગઈ છે અને લોકોને મળવા માટે ટીમ ઇન્ડિયા પણ એટલી જ અહીંયા આતુર દેખાઈ રહી છે. રોહિત બ્રિગેડનું મુંબઈમાં ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવા માટે લોકો જઈ રહ્યા છે. લોકોમાં પણ એ જ ઉત્સાહ અને સામે તરફે પણ એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ટીમમાં પણ એટલો જ ઉત્સાહ છે. અલગ અલગ ચાર દ્રશ્યો એક જીત બાદના, એ જીતને વધારવા માટે ભારત કેટલો આતુર છે, દેશ કેટલો આતુર છે એ દ્રશ્યો આપ આ ગુજરાત ફર્સ્ટના ટીવી સ્ક્રીનના માધ્યમથી જોઈ રહ્યા છો. ભારત આવતાની સાથે જ સૌપ્રથમ તેમણે દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે
મુલાકાત કરી અને ત્યારબાદ તેઓ એરપોર્ટ પહોંચ્યા. જેવા એરપોર્ટ પર પહોંચ્યા આ તરફ તેમને મળવા માટે લોકો પણ ત્યાં ખડકલો થઈ ચૂક્યો છે. લોકોનો પણ લોકો દ્વારા પણ તેમનું સ્વાગત સત્કાર કરવા માટે એટલી જ ખુશી છે અને આ તરફી પણ તેમને પણ લોકોને મળવા માટે એટલી જ ખુશી છે. રોહિત શર્મા કે જેમના હાથમાં ટ્રોફી આપ જોઈ રહ્યા છો અને સાથે ટીમ ઇન્ડિયા જેમની સાથે છે, 17 વર્ષ બાદની ભવ્યાતિભવ્ય જીત એક તરફ, જ્યારે મહેન્દ્રસિંહ ધોની કે જેમની આગેવાની હેઠળ ટીમે આ જીત પ્રાપ્ત કરી હતી અને ત્યારબાદનો ઘણો એવો લાંબો સમય, એટલે કે 17 વર્ષનો લાંબો સમય, અને ફરી એકવાર ટીમ ઇન્ડિયાએ આ જીત હાંસિલ કરી છે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયાએ આ જીત હાંસિલ કરી છે અને આ જીતને વધારવા માટે સૌ કોઈ ત્યાં પહોંચી ચૂક્યા છે. સૌ કોઈ એટલા જ ઉત્સાહિત છે. 3 કિલોમીટર લાંબા નરીમાન પોઈન્ટ પર માત્ર ને માત્ર લોકો દેખાઈ રહ્યા છે, માનો મહેરામણ જ દેખાઈ રહ્યું છે, ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી. નરીમાન પોઈન્ટ મરીન ડ્રાઈવના આ દ્રશ્યો છે. વિક્ટરી પરેડ હમણાં થોડી વારમાં શરૂ થવા જઈ રહી છે અને અલગ અલગ 4 દ્રશ્યો આ એક અલગ પ્રકારની જ સુંદરતા દર્શાવી રહ્યા છે. સૌપ્રથમ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમની સાથે મુલાકાત કરી, તેમના સારા કડવા તમામ અનુભવો વિશે પણ તેમના દ્વારા અહીંયા વાત કરવામાં આવી. આ તરફ કે જેઓ ત્યારબાદ દિલ્હીથી મુંબઈ પહોંચ્યા અને મુંબઈ પહોંચીને જેવા એરપોર્ટ પર પહોંચ્યા તો એરપોર્ટ પરના પણ એ સીધા લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં રોહિત શર્મા અને સાથે ટીમ ઇન્ડિયા તેમની સાથે ઉપસ્થિત હતી અને ત્યારબાદ તેઓ એરપોર્ટ પર પહોંચ્યા અને તેઓ બસમાં બેસી અને હવે ત્યાં મરીન ડ્રાઈવ માટે જવા માટે પણ રવાના થઈ ચૂક્યા છે. એક બાદ એક બેક ટુ બેક તેમના કાર્યક્રમો પણ છે. હજુ પણ મરીન ડ્રાઈવ બાદ પણ મરીન ડ્રાઈવના દ્રશ્યોની વાત કરવામાં આવે તો મુંબઈનો રોડ હાલ ચારેય તરફથી ચાહકોથી ઉભરાઈ પડ્યો છે એ પ્રકારના દ્રશ્યો છે, કારણ કે એમનું સ્વાગત કરવા માટે જે ભીડ ઉમટી પડી છે એ ભીડ પણ એટલી જ ઉત્સાહિત છે ટીમ ઇન્ડિયાનું સ્વાગત કરવા માટે. ટીમ ઇન્ડિયાના સ્વાગત માટે સૌ કોઈ ત્યાં ઉપસ્થિત અને મુંબઈની ટીમ ઇન્ડિયાની વિક્ટરી પરેડ યોજાવા માટે જઈ રહી છે અને આ પરેડમાં જ્યારે તમામ ક્રિકેટર્સ ત્યાં હશે, ટીમ ઇન્ડિયા ત્યાં હશે, ચેમ્પિયન્સ ત્યાં હશે, તો એ ચેમ્પિયન્સનું સ્વાગત કરવા માટે, ચેમ્પિયન્સની એક ઝલક મેળવવા માટે સૌ કોઈ લોકો અત્યારે ત્યાં ઉપસ્થિત છે. મુંબઈના દ્રશ્યો કે જે ઇતિહાસ સર્જી જશે આજે, કે તમામ લોકો એક સાથે આટલી મોટી સંખ્યામાં જ્યારે લોકો ઉપસ્થિત છે તો એક અલગ જ પ્રકારનો ઇતિહાસ અહીંયા રચાવવા માટે જઈ રહ્યો છે. ટીમ ઇન્ડિયાનું જે ભવ્યાતિભવ્ય સ્વાગત થશે એ પણ એક અલગ ઇતિહાસ રચાશે, કારણ કે લાંબી સફર છે. વર્ષો બાદની 2007 બાદ 2024ની આ સફર રહી અને આટલી લાંબી સફર બાદ જ્યારે ખેલાડીઓએ સારું એવું પ્રદર્શન કરી, દેશનું નામ રોશન કર્યું છે, ત્યારે એ તેમની જીત બદલ બસ પણ ત્યાં આવી પહોંચી છે. એ પણ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, ઓપન રૂફ ટોપ બસ કે જ્યાં ત્યાં હાલ પહોંચી ચૂકી છે અને બસ થોડી જ વારની હવે રાહ છે. તમામ લોકો પણ તેને જોવા માટે એટલા જ ઉત્સાહિત છે. બસ હવે લોકોની વચ્ચે પહોંચી ચૂકી છે અને જે લોકો અત્યાર સુધી રાહ જોઈ રહ્યા હતા એ દ્રશ્યો હવે તેઓ જોશે. T20 વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઇન્ડિયા કે જે મુંબઈ પહોંચી અને મુંબઈ પહોંચ્યા બાદના એક દ્રશ્યો બેક ટુ બેક સામે આવી રહ્યા છે. તમામ દ્રશ્યો એક બાદ એક સામે આવી રહ્યા છે અને થોડા જ સમયમાં જે વિક્ટરી પરેડ શરૂ થઈ નરીમન ડ્રાઈવ પર માનવ મહેરામણ હાલ ઉમટી પડ્યું છે અને તેમના ભવ્યાતિભવ્ય સ્વાગત માટે સૌ કોઈ ત્યાં ઉપસ્થિત અને સ્વાગત માટેની તૈયારીઓ પણ પહેલેથી કરી દેવામાં આવ્યા, સાથે લોકો પણ ઉપસ્થિત છે અને સુરક્ષા વ્યવસ્થા પણ એટલી જ વધારે મહત્વની થઈ જાય છે. ક્રિકેટ રસિકોની, ક્રિકેટ રસિયાઓની ભારે ભીડ ચેમ્પિયન્સની એક ઝલક જોવા માટે ક્રિકેટ રસિકોની પડાપડી થઈ રહી છે અને ભારતે 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપનો જે ખિતાબ જીત્યો છે તો એ ખિતાબની જીતમાં ખુશી મેળવવા માટે, ખિતાબની જીતમાં ભાગીદારી માટે સૌ કોઈ ત્યાં પહોંચ્યા છે, સૌ કોઈ ઉપસ્થિત અને ટીમ ઇન્ડિયાનું ભવ્યાતિભવ્ય સ્વાગત એરપોર્ટ પર પણ કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કર્યું અને બેક ટુ બેક તેમના એક બાદ એક કાર્યક્રમો પણ છે. ટીમ ઇન્ડિયાનું સ્વાગત કરવા માટે લોકો પણ એટલા જ આતુર છે. ટીમ ઇન્ડિયાના સ્વાગત માટે ક્રિકેટ રસિકો પણ ત્યાં પહોંચ્યા અને આ એક અલગ જ દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ દ્રશ્યો કે જે ઇતિહાસ સર્જવા માટે જઈ રહ્યા છે. ભારતીય ખેલાડીઓ મુંબઈ એરપોર્ટ પરથી નીકળ્યા અને તેઓ હવે નરીમન પોઈન્ટ સુધી પહોંચવા માટે તેઓ નીકળી ચૂક્યા છે. મરીન ડ્રાઈવ સુધી માનવ મહેરામણ પણ ત્યાંથી ઉમટી પડ્યું છે અને જે અલગ ઉત્સાહના દ્રશ્યો સામે આવ્યા આ વિજેતાઓને, આ ચેમ્પિયન્સને એક અલગ જ જિંદાદિલી વ્યક્ત કરવા માટે, એક અલગ જ તેમનો આભાર વ્યક્ત કરવા માટે, કારણ કે વર્ષો બાદની આ સફળતા અને સફળતા મેળવવા બાદ આ ટીમનું સ્વાગત કરવા માટે, સફળતા મેળવ્યા બાદ
ટીમને આભાર માનવા માટે ગુજરાતને ભારતને જે ભવ્ય જીત અપાવી છે એ તમામ ચેમ્પિયન્સનો આભાર વ્યક્ત કરવા માટે માનવ મહેરામણ કે જે રસ્તા પર ઉમટી પડ્યું છે. ટીમ ઇન્ડિયા વિશ્વકપ લાવી છે અને વિશ્વકપ લાવ્યા બાદના આ મુંબઈના દ્રશ્યો છે કે ટીમ ઇન્ડિયા ત્યાં પહોંચી અને ટીમ ઇન્ડિયા પહોંચ્યા બાદના દ્રશ્યો કે તેમનું સ્વાગત કરવા માટે પણ સૌ કોઈ ઉપસ્થિત. તો મુંબઈના દ્રશ્યો જ્યાં ટીમ ઇન્ડિયાની વિક્ટરી પરેડ યોજાઈ અને ટીમ ઇન્ડિયા કે જે મુંબઈ પહોંચી નરીમન પોઈન્ટ્સ ખાતે વિક્ટરી પરેડ હમણાં શરૂ થશે. અલગ અલગ ચાર દ્રશ્યો કે જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ક્રિકેટર્સના હાથમાં આ ટ્રોફી છે, 17 વર્ષ બાદની આ જીત છે ક્રિકેટર્સના હાથમાં. 2007માં એ જીત બાદની 2024ની આ જીત, રોહિત શર્માની કેપ્ટનશીપમાં તેમણે આ જીત હાંસિલ કરી અને એ જીત કે જ્યારબાદ જ્યારે ફરીથી તેઓ વતન પરત આવે છે તો એમનું ભવ્યાતી ભવ્ય સ્વાગત પણ કરવામાં આવે છે. વિશ્વ વિજેતાઓનું દેશમાં દિવ્ય અને ભવ્ય સ્વાગત થવા જઈ રહ્યું છે. મુંબઈના વિજેતાનું સન્માન માટે જનસેલાબ ત્યાં ઉમટ્યું છે, લોકો ત્યાં ઉપસ્થિત થયા છે અને લોકો દ્વારા તેમનું સ્વાગત સત્કાર સન્માન કરવામાં આવશે. કારણ કે આ દેશ માટે એ ખૂબ મહત્વની પળ થઈ જાય છે અને જે અહીંયા માનવ મહેરામણ ઉમટ્યું છે, માનવ મહેરામણમાં ન માત્ર યુવાનો પરંતુ વડીલોથી લઈ બાળકો સુધી તમામ લોકો ત્યાં ઉપસ્થિત છે અને ક્રિકેટ રસિકો કે જેઓ ટીમને એક ઝલક મેળવવા માટે તેટલા જ આતુર છે. વિજેતા ટીમ કે જે હમણાં થોડી જ ક્ષણોમાં ત્યાં પહોંચશે અને એ તમામ લોકો એટલા જ આતુર દેખાઈ રહ્યા છે. ભવ્ય સ્વાગત તેમનું જ્યારે કરવામાં આવી રહ્યું છે ત્યારે તમામ લોકોમાં દિવ્ય ભવ્ય સ્વાગતને લઈને પણ એટલો જ આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જય હિન્દના ગગનભેદી નારાથી હાલ આખું મુંબઈ ગુંજી ઉઠ્યું છે. વિશ્વ વિજેતા ટીમ ઇન્ડિયાનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવા માટે જ્યારે લોકો ત્યાં પહોંચ્યા છે, વિક્ટરી પરેડ હમણાં થોડી જ વારમાં શરૂ થશે. તો વર્લ્ડ ચેમ્પિયન કે જેઓ ત્યાં પહોંચ્યા છે અને તેમનું સ્વાગત કરવા માટે સૌ કોઈ લોકો ઉપસ્થિત છે, એ સ્વાગતમાં ચાર ચાંદ લાગ્યા છે. આજે મુંબઈમાં ચાર ચાંદ લાગ્યા છે. આજે મુંબઈમાં ફરી એકવાર દિવાળી ઉજવાતી હોય એ પ્રકારના દ્રશ્યો પણ મુંબઈથી સામે આવી રહ્યા છે. કારણ કે મુંબઈકરો રસ્તા પર ઉતર્યા છે, મુંબઈકરો રસ્તા પર ઉતર્યા છે એમની ટીમનું સ્વાગત કરવા માટે, એમની ટીમને ધન્યવાદ પાઠવવા માટે. કારણ કે વિશ્વકક્ષાએ જ્યારે ભારતનું નામ ફરી એકવાર રોશન થયું છે, ભારતનું શ્રેષ્ઠ એવું પ્રદર્શન આ ખેલાડીઓ દ્વારા કરવામાં આવ્યું છે, તો એ શ્રેષ્ઠ પ્રદર્શનને વધારવા માટે સૌ કોઈ લોકો ત્યાં ઉપસ્થિત છે. રોહિત બ્રિગેડનું મુંબઈમાં સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ટીમ ઇન્ડિયાના સ્વાગત માટે ક્રિકેટ રસિકો ત્યાં પહોંચ્યા. તો નરીમન પોઈન્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધીની આ પરેડ છે અને તમામ ખેલાડીઓ કે જે સૌ કોઈનું સ્વાગત સત્કાર પણ ઝીલશે. ટીમ ઇન્ડિયા ત્યાં હાલ તેમની સાથે ઉપસ્થિત વિશ્વ વિજેતા ભારત છે અને આ વિશ્વ વિજેતા ભારતને આવકારવા માટે મુંબઈવાસીઓ ત્યાં પહોંચ્યા છે અને પગ રાખવાની જગ્યા નથી હાલ એ પ્રકારના દ્રશ્યો મુંબઈથી સામે આવી રહ્યા છે. મુંબઈના આ દ્રશ્યો કે જ્યાં લોકો રસ્તા ઉપર ઉતર્યા છે ટીમ ઇન્ડિયાનું સ્વાગત કરવા માટે અને વર્લ્ડ ચેમ્પિયનને ભારત લાવવામાં આવ્યા, ભારત આવ્યા છે ત્યારબાદનું આ તમામ દ્રશ્યો છે. ઇતિહાસ સર્જતા આ દ્રશ્યો કહી શકાય, કારણ કે વર્ષો બાદની આ જીત અને જીત બાદ મુંબઈવાસીઓ દ્વારા તેમનું જે સ્વાગત કરવામાં આવ્યું છે, તેમનો જે સત્કાર કરવામાં આવી રહ્યો છે, એમની જે ખુશી દેખાઈ રહી છે, આ તમામ વસ્તુ એક અલગ જ ઇતિહાસ રચવા માટે જઈ રહ્યું છે. કારણ કે હાલના દ્રશ્યો છે, જ્યારે પણ ટીમ ઇન્ડિયા કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં હોય, સાક્ષી બન્યો છે ભારત દેશ એમની પડખે ઊભો રહેવાનો. મરીન ડ્રાઈવ પર માનવ મહેરામણ ઉમટ્યું છે, એ માનવ મહેરામણના પણ આપણે દ્રશ્યો જોયા અને અલગ અલગ એ તમામ દ્રશ્યો સામે આવ્યા. ત્યારે ભારતીય ક્રિકેટ ટીમ રોહિત શર્માની કેપ્ટનશીપમાં T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતીને સ્વદેશ જ્યારે ટીમ પરત ફરી રહી છે ત્યારે આ દ્રશ્યો ત્યાંથી સામે આવ્યા. લગભગ 6:15 વાગે ભારતીય ખેલાડીઓએ દેશની ધરતી પર પગ મૂક્યો અને વહેલી સવારના 6 વાગ્યાથી અત્યાર સુધીના દ્રશ્યો કે લોકોમાં એ જ આનંદ, એ જ ઉત્સુકતા જોવા મળી રહી છે. પછી એરપોર્ટ પર ટીમના સ્વાગત માટે પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી અને એ ખાસ તૈયારીઓ પણ
અને સાથે સુરક્ષા પણ રાખવામાં આવી. ખેલાડીઓએ બહાર આવતા જ એવું લાગ્યું હતું કે આખો દેશ ભારતીય ટીમની જીતનો આ જશ્ન મનાવી રહ્યો છે અને જશ્ન મનાવતા દ્રશ્યો પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. અલગ અલગ વાદ્યો સાથે ડાન્સ કરવામાં આવ્યો, લોકો દ્વારા તેમનું સ્વાગત સત્કાર અલગ અલગ રીતે કરવામાં આવ્યું. ભારતીય ખેલાડીઓ પણ તેમાં જોડાયા હતા, કારણ કે એ ખુશી દેશની ખુશી છે. તેઓ પણ ખૂબ નાચ્યા અને મુંબઈમાં ભારતીય ખેલાડીઓની વિજય પરેડ નીકળશે, જેના માટે ખાસ એક બસ પણ તૈયાર કરવામાં આવી છે. ફોટો અને વિડીયો પણ સામે આવ્યા છે. જય હિન્દના ગગનભેદી નારાથી ગુંજી ઉઠ્યું છે. ટીમ ઇન્ડિયાએ લગભગ 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી છે અને આ તેનો જ ભવ્યાતિભવ્ય જશ્ન છે. ભારતીય ટીમે 29 જૂને T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવી અને આ ટાઇટલ જીત્યું છે. સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવી કટોકટીની મેચ જીતી અને ત્યારબાદની આ જીત છે, ત્યારબાદની આ જીત અને ખુશીના દ્રશ્યો છે. આ જીત એટલા માટે પણ ખાસ રહી કારણ કે 2007માં પહેલા T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારત એક પણ વખત આ ટાઇટલ નહોતું જીતી શક્યું અને 2007 બાદ ફરી એકવાર જ્યારે ભારતે આ ખિતાબ જીત્યો છે ત્યારની ખુશી અલગ છે. અને હવે લગભગ 17 વર્ષની રાહનો અંત આવ્યો છે. દેશે રાહ જોઈ છે, ટીમ ઇન્ડિયાએ રાહ જોઈ છે અને 17 વર્ષની ભારે મહેનત, પરિશ્રમ અને રાહ બાદનો આ દ્રશ્ય છે, રાહ બાદનો એ અંત છે જે સુખદ અંત આવ્યો છે, જે કંઈક ગૌરવવંતો અંત આવ્યો છે. ટીમ ઇન્ડિયા પણ 1 જુલાઈએ પોતાના દેશ પરત આવવાની હતી. બાર્બેડોસમાં આવેલા વાવાઝોડાના કારણે ભારતીય ટીમને થોડા સમય ત્યાં રહેવું પડ્યું, પરંતુ આ ટીમ વાપસીના દ્રશ્યો BCCI દ્વારા એક વિશેષ ફ્લાઇટની પણ તેમના માટે તૈયારી કરવામાં આવી હતી. આ સાથે તેમની સુરક્ષા વ્યવસ્થા પણ એટલી જ વધારે મહત્ત્વની થઈ જાય છે, તો તેને લઈને પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. અને જે બસ રાખવામાં આવી છે, બસ પણ ખૂબ જ અહીંયા અલગ દેખાય છે, ખૂબ સુંદર છે, જેમાં બસની બાજુમાં ટીમ ઇન્ડિયા ટ્રોફીને ઉજવણી કરતી એક મોટી તસવીર પણ લગાવવામાં આવી અને બસ ઉપરથી ખુલ્લી, જેના પર સવાર થઈ ભારતીય ખેલાડીઓ લગભગ 1.5 કિલોમીટરના શોમાં ભાગ લેશે.